गुड मॉर्निंग स्टूडेंट्स, मैं जय फर्स्ट क्वेश्चन लीधो तो तरह मैं तमने कहूँ तू के सेकंड आंसर हूँ तमने लास्ट वीडियो में आपीश। तो अँ जो मैं बड़ी लाइन्स मेजर कर राखी है, तमे जोई शको जो ए 3.5, बी 4.5 सेंटीमीटर, सी 5.5 सेंटीमीटर, डी 1.5 सेंटीमीटर अने ई 13 सेंटी। पछी बीजू मैं तमने कहूँ तो तमने जाते करवा माटे के वन यार्ड केटलू थाय, तो तमे गूगल में सर्च करियो तो तमने मळ्यु हशे कि वन यार्ड इज इक्वल टू 0.91 मीटर और 91 सेंटीमीटर। एटले पेली एक स्केल होय छे ने बदनेसरनी, एमां 100 सेंटीमीटर होय, एमां पण 9 लाइन्स ओछी एटले वन यार्ड थाय। तो 5 यार्ड एटले के 5 स्केल जेटलू आपणे સ્કૂલનું યાર્ડ હોઈ શકે? નો, કેટલું હોય? તો કે 100 યાર્ડ। સ્ટુડન્ટ્સ, આને કહેવાય પેપર ક્લિપ। આપણે યાર્ડ સાથે આ ક્લિપનો પણ ક્વેશ્ચન આવ્યો તો તમે કહું તો કે હું તમને નેક્સ્ટ વિડીયોમાં પેપર ક્લિપ બતાવીશ। તો આજે આપણી પેપર ક્લિપ, અને પેપર ક્લિપની લેન્થ માપીએ તો કેટલી થાય? તો જો હું 0 ઉપર મૂકું છું એનો એક એન્ડ, બરાબર, અને એનો બીજો એન્ડ જાય છે, તમે જોઈ શકો છો 3ની ઉપર 4 લાઇન્સ જાય છે, 3 સેન્ટીમીટરની ઉપર 4 લાઇન્સ જાય છે। એટલે આપણને જે ઓપ્શન આપ્યા હતા એમાં નિયરેસ્ટ ઓપ્શન કયું થશે? તો 3 સેન્ટીમીટર। લેટ્સ સ્ટાર્ટ ફ્રોમ ક્વેશ્ચન નંબર 12। લાસ્ટ વિડીયોમાં આપણે 11 એ બી કર્યું હતું। કેલ્ક્યુલેટ, ગીવ યોર આન્સર યુઝિંગ કિલોમીટર્સ એન્ડ મીટર્સ। હવે અહીંયા તમને આ લેન્થના એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન અને ડિવિઝનની પ્રેક્ટિસ આપી છે। અહીંયા આપણે ડિવિઝન કર્યું હતું, આગળ આપણે મલ્ટિપ્લિકેશન અને માઇનસ કર્યું હતું। અહીંયા બે સમ્સ એડિશનના છે અને બે સમ મલ્ટિપ્લિકેશનના છે। તો એડિશન અને સબટ્રેક્શન કેવી રીતે થાય એ સબટ્રેક્શન આપણે જોઈ લીધું, આ ડિવિઝન આપણે જોયું। અહીંયા આપણે ડિવિઝન અને સબટ્રેક્શન બંને કર્યું હતું, હવે કરવાનું રહ્યું છે એડિશન અને મલ્ટિપ્લિકેશન। ચલો ફર્સ્ટ સમ છે ક્વેશ્ચન નંબર 12 એ, એડિશન કરવાનું છે। જોઈ લો, 5 કિલોમીટર 200 મીટર પ્લસ 8 કિલોમીટર 900 મીટર, આ આખો નંબર છે, તો તમારે આખો આ જ રીતે લખવાનો જે રીતે આપ્યો છે। કેવી રીતે લખીશું જુઓ, 5 કિલોમીટર પછી છે 200 મીટર, તો 200 મીટર પ્લસ આ પણ આખો નહીં આખો, પણ શું લખવાનું, કિલોમીટરની નીચે કિલોમીટર, અને કિલોમીટરવાળો નંબર છે 8, એ ક્યાં લખીશું, 5ની નીચે, પછી મીટરની નીચે મીટર, અને આ જે 900 છે ક્યાં લખીશું, આ 200ની નીચે, આ રીતે ગોઠવવાનું અને પછી પ્લસ કરવાનું, મીટર 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 ને કિલોમીટર 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 નીચે લઈ આવવાનું। હવે અહીંયા પાછા યુનિટના નંબરથી સ્ટાર્ટ કરવાનું, 0+0 મીટર બાજુથી ચાલુ થાય, તો 0+0 0+0 2+9 11 11 2 ડિજિટ નંબર છે, યુનિટનો 1 નીચે લખાય અને આ ટેન્સનો 1 તમારે કેરી કરીને, ક્યાં છે નંબર, અહીંયા 5, તે 5 ઉપર લઈ જવાનું, જેમ આપણે બોરોઈંગ આગળથી લાવ્યા હતા એવી રીતે કેરી પણ તમારે આગળ કિલોમીટર ઉપર લઈ જવાની। 5+1 6+8 14, તો આન્સર શું છે, 14 કિલોમીટર 100 મીટર। નેક્સ્ટ હવે મલ્ટિપ્લિકેશન છે બી, 3 × 2 કિલોમીટર 800 મીટર, તો આ જે કિલોમીટર મીટરવાળો નંબર છે એને હું ઉપર લખી લઉં, આપણને મલ્ટિપ્લિકેશન કરતાં થોડું વધારે સારી રીતે ફાવે, એટલે આન્સરમાં કોઈ ચેન્જ ના હોય, તમે ગમે તે નંબર ઉપર કે નીચે લખી શકો છો, પણ આ મોટો છે એટલે આપણે એનો ઉપર લખ્યો અને 3 આપણે નીચે લખ્યો। હવે 3 1 ડિજિટ નંબર છે એટલે એને ટેન્સની પ્લેસમાં જે પ્લેસ વેલ્યુ મળે છે એવી યુનિટના નંબરને મળે નહીં, એટલે અહીંયા કોઈ 0 આપણે મૂકવાનો નથી પ્લેસ વેલ્યુનો। હવે મલ્ટિપ્લિકેશન સ્ટાર્ટ કરો, તો પહેલું આવે છે મીટર, તો લખો મીટર, અને હવે અહીંયા પાછળથી
મલ્ટિપ્લિકેશન કરતાં કરતાં જવાનું છે. તો થ્રી ઝીરો ઝા ઝીરો, થ્રી ઝીરો ઝા ઝીરો, હવે થ્રી એટ ઝા, તો થ્રી એટ ઝા થાય 24. યુનિટનો 4 નીચે લખાય અને ટેન્સનો આ 2 ને તમારે આગળ કયો નંબર છે આ 2 એના ઉપર કેરી કરવાનો. પછી આવે છે કિલોમીટર, લખી નાખો. હવે મલ્ટીપ્લાય કરો 3 અને 2નું. આ નંબર 2 જે આપેલો છે એનો મલ્ટિપ્લિકેશન કરો. 3 2 6, એમાં આ 2 કેરી એડ કરવાની. 3 અને 2નું મલ્ટિપ્લિકેશન કર્યું 6, એમાં આ 2 એડ કરો એટલે 7 અને 8. તો આન્સર થયો 8 કિલોમીટર 400 મીટર. 8 કિલોમીટર 400 મીટર. ફરી પાછું એડિશન છે, ચાલો કરીએ. પણ ધ્યાનથી જોજો હો શું છે. તો આ આખો નંબર મીટરમાં છે અને આ કિલોમીટરમાં છે. જ્યારે પણ એડિશન સબટ્રેક્શન કરીએ તો યુનિટ સેમ હોવા જોઈએ. જો તમે આપણે લખ્યું પણ કિલોમીટરને કિલોમીટરનું પ્લસ કર્યું છે અને મીટરની જોડે મીટરનું પ્લસ કર્યું છે. આપણે કિલોમીટરને મીટર ભેગું નથી કર્યું, કિલોમીટરનું અલગ કર્યું છે. જુઓ છે ને કિલોમીટરના નંબર્સ અલગ, એવી રીતે મીટરની નીચે મીટરના નંબર લખ્યા છે. પણ અહીંયા તો આ આખો નંબર મીટર છે અને આ આખો નંબર કિલોમીટર છે. એ તો કાં તો આપણે આ મીટરને કિલોમીટરમાં ચેન્જ કરવું પડે અને કાં કિલોમીટરને મીટરમાં ચેન્જ કરવું પડે, બેમાંથી ગમે તે એક કરવું પડે. તો અહીંયા આપણને આન્સર સેમ આપવાનું કહ્યું છે કિલોમીટર મીટરમાં. તો આપણે એક કામ કરીએ, આને આપણે 1500 મીટરને કિલોમીટરમાં ચેન્જ કરીએ. ચાલો, તો 1500 મીટર છે, આપણે એને કિલોમીટરમાં ચેન્જ કરવાનો છે. હવે ફોર્મ્યુલા શું છે, તો કે 1 કિલોમીટર = 1000 મીટર. એનો અર્થ એમ કે મીટરને કિલોમીટરમાં ચેન્જ કરવું હોય તો 3 પ્લેસ પાછળથી કાઉન્ટ કરવાની અને પોઈન્ટ મૂકવાનો, અથવા 1500ને 1000થી ડિવાઈડ કરવાનું. બરાબર? તો જોઈ લો, ડેસિમલ થાય એવું છે. તો 1500 લખ્યું અને પાછળથી 3 પ્લેસ કટ કરીશું, 1 2 ને 3 1 2 ને 3, એટલે અહીંયા તમારું પોઈન્ટ આવશે. તો આ 1 શું લખાય, 1 પોઈન્ટ પહેલાંનો કિલોમીટરમાં લખાય અને 500 શું લખાય, મીટર. બરાબર? આવી રીતે ચેન્જ કરવાનું. 3 0 પાછળથી કટ કરવાના, 3 પ્લેસ કટ કરવાની. 3 0 છે, 3 પ્લેસ પાછળથી કટ કરીને પોઈન્ટ મૂકવાનો. પોઈન્ટ પહેલાંનો નંબર કિલોમીટર, પોઈન્ટ પછીનો નંબર મીટર. આ રીતે હવે એની અંદર 2 કિલોમીટર એડ કરવાના છે. તો કિલોમીટરની નીચે કિલોમીટર અને 1ની નીચે નંબર લખીશું 2. અને અહીંયા કિલોમીટર પછી કશું મીટરમાં આપ્યું નથી એટલે આપણે લખી નાખીશું 0 0. હવે મીટરથી ચાલુ કરો, મીટર મીટર મીટર. 0 + 0 0 0 + 0 0, 5 + 0 5, કિલોમીટર કિલોમીટર, આન્સરમાં પણ કિલોમીટર, અને 1 + 2 3, 3 કિલોમીટર 500 મીટર. નેક્સ્ટ મલ્ટિપ્લિકેશન છે, 6 × 700 મીટર. 6 × 700 મીટર. અહીંયા આપણે જે મોટો નંબર ઉપર લીધેલો એમાં જે મોટો નંબર છે એ આપણે એને ઉપર લઈ લઈએ, મલ્ટીપ્લાઈડ બાય 6 આપણે નીચે રાખીએ. ચાલો, આ 1-ડિજિટ નંબર છે એટલે પ્લેસ વેલ્યુનો 0 મળે નહીં. મલ્ટીપ્લિકેશન ડાયરેક્ટ ચાલુ કરો. ચાલો, પહેલું આવ્યું મીટર, લખો. હવે ચાલુ કરો, 6 0 ઝા 0, 6 0 ઝા 0, 6 7 ઝા 42. બરાબર? હવે આને આપણે કિલોમીટર ને મીટર બંનેમાં લખવાનું છે. તો મીટરને કિલોમીટરમાં ચેન્જ કરવું હોય તો પાછળથી 3 પ્લેસ, કારણ કે 1000માં 3 0 છે, કિલોમીટરમાં ચેન્જ કરવાનું છે. 1000 આવે એટલે 3 પ્લેસ પાછળથી કટ કરવાની, 1 2 3, એટલે અહીંયા આવશે. એનો અર્થ થયો 4 કિલોમીટર 200 મીટર. ચાલો લખો અહીંયા, 4 કિલોમીટર 200 મીટર. ક્વેશ્ચન નંબર 13, સોલ્વ ધ પ્રોબ્લેમ્સ. ફર્સ્ટ, હાઉ મેની મિલીમીટર્સ આર દેર ઇન અ મીટર? મિલીમીટર્સ મીટરમાં કેટલા છે?
એવો ક્વેશ્ચન છે. ચાલો સૌથી પહેલું આપણે સોલ્વ કરીએ ક્વેશ્ચન નંબર 13A. તો તમને ખબર છે 1 સેન્ટીમીટરમાં 10 મિલીમીટર્સ હોય, બરાબર, અને 1 મીટરમાં 100 સેન્ટીમીટર હોય, બરાબર છે. 1 સેન્ટીમીટરમાં 10 મિલીમીટર અને 1 મીટરની અંદર 100 સેન્ટીમીટર, બરાબર. અને આપણને ક્વેશ્ચન છે કે 1 મીટરમાં કેટલા મિલીમીટર આવશે. તો શું કરીશું, સૌથી પહેલાં તો 1 સેન્ટીમીટરમાં 10 મિલીમીટર, તો 100 સેન્ટીમીટરમાં કેટલા, કારણ કે 100 એટલે શું છે, 1 મીટર. ચાલો કરીને જોઈએ, ક્વેશ્ચન લખીએ. ચાલો 1 સેન્ટીમીટરમાં 10 મિલીમીટર આવે છે, તો મીટર એટલે 100 સેન્ટીમીટર. યુનિટ સરખા હોવા જોઈએ, સેન્ટીમીટર સેન્ટીમીટર હોવું જોઈએ, યુનિટ ડિફરન્ટ ચાલે નહીં. એટલે આપણેથી મીટર ના લખાય, એટલે આપણે મીટરની જગ્યાએ સેન્ટીમીટર લખ્યું, એટલે આ પણ સેન્ટીમીટર અને આ પણ સેન્ટીમીટર. તો આ રીતે આવશે, તો આ બે જણનું શું થશે, ઉપર જશે. 100 સેન્ટીમીટર મલ્ટીપ્લાઈડ બાય 10 મિલીમીટર, અને આ જે ક્વેશ્ચનની સામેનો નંબર છે 1 સેન્ટીમીટર, એ નીચે જશે. સેન્ટીમીટર સેન્ટીમીટર કટ થઈ જશે, જોઈ લો તમે. હવે ડિનોમીટરમાં ખાલી 1 જ છે, અને 1 ન્યુટ્રલ નંબર છે ને બધાને હોય, એટલે હવે આ બેનું મલ્ટીપ્લિકેશન કરવાનું છે. તો સૌથી પહેલાં છેલ્લા 0 કેટલા છે કાઉન્ટ કરી લેજો, 1, 2 અને 3. તો 3 0 લખી નાખો. યુનિટમાં સેન્ટીમીટર કટ થઈ ગયું છે, રહ્યું છે મિલીમીટર. હવે નંબર વધ્યા, આ અહીંયા 1, અહીંયા 1, તો 1 1 1 1, એટલે ટોટલ 1000 મિલીમીટર હોય. સેમ આ 100 સેન્ટીમીટરમાં, પણ 100 સેન્ટીમીટર એટલે શું, 1 મીટર. એનો અર્થ એમ કે 1 મીટરમાં 1000 મિલીમીટર હોય. એટલે કે આપણી જે પેલી સ્કેલ છે ને, અહીંયા જુઓ, આ જે આપણી સ્કેલમાં જે આ નાની નાની લાઈનો છે ને, એવી 1000 લાઇન્સ ભેગી થાય ત્યારે 1 મીટર થાય. 1000 મિલીમીટર્સ. નેક્સ્ટ, મેરી કેન વોક 1 કિલોમીટર ઇન 10 મિનિટ્સ. 1 કિલોમીટરને ચાલવા માટે 10 મિનિટ્સ જોઈએ છે મેરીને. હાઉ ફાર કેન શી વોક ઇન 34 મિનિટ્સ. તો 34 મિનિટ્સમાં એ કેટલું ચાલશે, તો જુઓ, 10 મિનિટ્સમાં 1 કિલોમીટર છે, તો 34 મિનિટ્સમાં કેટલું, એવું આપણે ઇક્વેશન લખીએ. ચાલો ક્વેશ્ચન નંબર 13B શું છે, આનું પદ માંડીએ. શું લખીને આપ્યું છે, 1 કિલોમીટર ચાલવા માટે 10 મિનિટ્સ જોઈએ છે. તો હાઉ ફાર કેન શી વોક ઇન 34 મિનિટ્સ. અહીંયા મિનિટની નીચે મિનિટ લખાય, યુનિટ સેમ રાખવો પડે. તો 34 મિનિટ્સમાં કેટલા કિલોમીટર ચાલશે, તો અહીંયા ક્વેશ્ચન માર્ક આવશે. તો આ જે બે નંબર્સ છે, બરાબર, એ આવે ઉપર, 1 કિલોમીટર મલ્ટીપ્લાઈડ બાય 34 મિનિટ્સ, અને આ ક્વેશ્ચનની સામેનો જે નંબર છે 10 મિનિટ્સ, એ જાય નીચે. તો મિનિટ મિનિટ કટ થઈ જાય, બરાબર. તમે જુઓ, 1 અને 10 આપેલું છે, દેખાય છે ને, હે ને. તો અહીંયા આપણે ડેસિમલમાં ચેન્જ થશે, તો આપણે શું કરીશું, આ બેનું મલ્ટીપ્લિકેશન કરી લો, 1 અને 34નું. તો 1 34 જા 34, અને યુનિટ રહેશે કિલોમીટર, ડિનોમિનેટરમાં આવ્યું 10. હવે આને આપણે ડેસિમલ કરી દઈશું, એટલે કેવી રીતે કરીશું કે 34 લખી નાખો, અને પાછળ 1ની કેટલા 0 છે, તો કે 1, તો પાછળથી 1 પ્લેસ કાઉન્ટ કરી અને આગળ 0 મૂકી દો, એટલે કે 3.4 કિલોમીટર. એટલે આનો અર્થ શું થયો, મેરી કેટલું ચાલ્યું, તો કે 3 કિલોમીટર્સ અને 400 મીટર્સ, બરાબર. મેરી કેટલું ચાલી, 3 કિલોમીટર 400 મીટર્સ. આ સમ્સ પણ તમારે, આ બધા જે સમ્સ છે એ તમારે નોટબુકમાં લખવાના છે. હવે આવ્યો નંબર C.
तो मैरी कैन वॉक 3 किलोमीटर 400 मीटर. नेक्स्ट, जॉन जॉक्स थ्रू अ ट्रैक 1 किलोमीटर 800 मीटर लॉन्ग ट्वाइस अ डे. હવે આ જોન કરીને એક બોય છે, સમજો કે આ ટ્રેક છે. ટ્રેક એટલે ચાલવાની જે લાઈન હોય છે, એ પટ્ટો હોય ને એને ટ્રેક કહેવાય. 1 કિલોમીટર 800 મીટર, આની લેન્થ છે 1 કિલોમીટર 800 મીટર. જોન આટલું ચાલે છે પછી પાછો આવે, એટલે બે વાર થયું, જોયું ને, આમ જવું અને આવવું. તો 1 કિલોમીટર 800 મીટર ટ્વાઇસ અ ડે, બે વાર જાય છે. 5 ડેઝ અ વીક, દિવસમાં આટલું બે વાર ચાલે છે એવું વીકની અંદર 5 ડેઝ ચાલે છે. તો હાઉ લોંગ અ ડિસ્ટન્સ ડઝ હી જોગ ઇન એ વીક, તો પછી એક વીકની અંદર કેટલું ડિસ્ટન્સ આખા વીકમાં એ કેટલું ડિસ્ટન્સ જોગિંગ કરે છે એ આપણે શોધવાનું છે. ચાલો, તો સૌથી પહેલાં તો એ આ 2 ટાઈમ્સ કરે છે, બરાબર ને. 1 ડેમાં આટલું એ 2 ટાઈમ્સ કરે છે. 2 ટાઈમ્સ કરે છે એટલે આપણે 2થી મલ્ટીપ્લાય કરીશું. આટલું ચાલવાનું, ફરી પાછું ચાલવાનું, એડ કરો તો પણ ચાલે ને 2 વડે મલ્ટીપ્લાય કરો તો પણ ચાલે. ચાલો, મીટર 0 0 8 2 16, 16 2 ડિજિટ નંબર, કેરી 1, કિલોમીટર 2 1 2 + 1 3. આ મલ્ટિપ્લિકેશન કર્યું એની જગ્યાએ તમે આ જ 2 ટાઈમ્સ ચાલે છે તો તમે આ રીતે એને પ્લસ કરી લો તો પણ ચાલે. બિકોઝ એડિશન એન્ડ સબટ્રેક્શન, એડિશન એન્ડ મલ્ટિપ્લિકેશન, મલ્ટિપ્લિકેશન ઇઝ રિપીટેડ એડિશન, બરાબર. તો 0 0 8 + 8 16, કેરી 1, 1 + 1 2 + 1 3, અને કિલોમીટર જોયું, સેમ જ આવશે. આટલું એ એક દિવસમાં કરે છે. એવું એ કેટલા દિવસ કરવાનું છે? 5 દિવસ, 5 ડેઝ અ વીક. હવે એક દિવસ હું આપણને આપ્યું છે અને 5 દિવસ હું શોધવાનું છે. તો જ્યારે પણ 1થી વધારેનું શોધવાનું હોય, બરાબર, 1નું આપ્યું હોય ને, તો મલ્ટિપ્લિકેશન થાય. અને ના સમજણ પડતી હોય તો આ રીતે ઇક્વેશનમાં લખાય. શું કે 1 ડેમાં 3 કિલોમીટર 600 મીટર કરે, જોગિંગ કરે છે, તો 5 ડેઝમાં એ કેટલું કરશે? સૌથી પહેલાં તો આપણી અનુકૂળતા માટે, કાઉન્ટિંગ ઇઝી પડે એટલે માટે આને કિલોમીટરને કાઢી લઈને મીટરમાં ચેન્જ કરી લઈએ. તો જુઓ, કિલોમીટર પછી મીટરની 3 પ્લેસ હોવી જોઈએ, છે? યસ. તો આ કિલોમીટર વચ્ચેથી કાઢી અને નંબર ભેગા કરી દો, એટલે કે 3600 મીટર. અને એમ ના કરવું હોય તો આ રીતે પણ થાય. 1 કિલોમીટર એટલે 1000, તો 3 કિલોમીટર એટલે 3000, એમાં 600 મીટર એડ કરો તો શું આવશે? 3600. આવી રીતે પણ થાય. 1 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ 1000 મીટર. તો 3 કિલોમીટર એટલે 3000 મીટર થયું, એની અંદર આ એક્સ્ટ્રા 600 એડ કરવાના, તો કેટલા થાય? 3600 મીટર. અને એમ ના કરવું હોય અને આમ ડાયરેક્ટ જોઈ લો કે કિલો 1000માં 3 ઝીરો હોય, એટલે કિલોમીટર પછી 3 પ્લેસ હોવી જોઈએ, છે 3 પ્લેસ? યસ. તો વચ્ચેથી કિલોમીટર કાઢી અને નંબર ભેગા કરી દો. અને જો 3 પ્લેસ ના હોય તો આગળ 0 મૂકી અને 3 પ્લેસ કરવાની. એવો સમ અહીંયા છે નહીં, ઓકે. એ પછી આપણે પ્રેક્ટિસ વધારે કરીશું ત્યારે હું તમને આપીશ. ચાલો, હવે આ 2 નંબર જાય ઉપર, એટલે કે 5 ડેઝ મલ્ટીપ્લાઈડ બાય, આની જગ્યાએ લખીશું 3600 મીટર, ડિવાઈડ બાય આ જે ક્વેશ્ચનની સામેનો નંબર છે એ જશે નીચે. ડે કટ થઈ જશે તો નીચે ખાલી 1 જ રહે છે. તો તમારે આ 2નું શું કરવાનું છે? મલ્ટીપ્લિકેશન. ચાલો વર્ટિકલ લખીને કરી લઈએ. અને યુનિટમાં શું લખવાનું છે? મીટર વધ્યું છે તો મીટર લખીશું. 5 કેવો છે? 1 ડિજિટ નંબર છે, યુનિટમાં જ છે ખાલી. તો આને પ્લેસ વેલ્યુનો 0 મળે નહીં, ડાયરેક્ટ મલ્ટિપ્લિકેશન કરો. 5 ઝીરો
0, 5 zeros are 0, 6 5s are 30, 2 digit, unit no 0 niche, tens no 3, carry. So 5 threes are 15, 15 plus 3, 18. So aave che 18,000 meter. आंसर મીટરમાં આવ્યો છે. આપણે એને હવે કિલોમીટરમાં ચેન્જ કરીએ તો કિલોમીટરમાં ચેન્જ કરવું હોય તો શું કરવાનું? થાઉઝન્ડથી ડિવાઈડ કરવાનું. થાઉઝન્ડથી ડિવાઈડ કરવાનું એટલે શું? થાઉઝન્ડમાં 3 ઝીરો છે તો પાછળથી 3 પ્લેસ આવી રીતે કાઉન્ટ કરતાં કરતાં આવી 3 પ્લેસ થાય એટલે પોઈન્ટ મૂકી દેવાનું. 1, 2 અને 3. 3 થઈ ગયું એટલે અહીંયા પોઈન્ટ આવશે. એનો અર્થ એમ થયો 18 થયા કિલોમીટર અને 0 0 મીટર. તો 0 મીટર લખવાની જરૂર નથી, 18 કિલોમીટર. એ છે તમારો આન્સર. તો આ રીતે તમારે બધા સમ્સ નોટબુકમાં લખવાના છે. આની સાથે આપણી વર્કબુક અહીંયા પૂરી થઈ છે. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર 11 નંબરનો કરીશું. ઓકે, ચલો બાય.